ગુજરાતમાં કોરોના કેસોને પગલે આગામી દિવસોમાં સ્થિતિ ગંભીર બની શકે છે. રાજ્યમાં કોરોના કેસોની સંખ્યા વધીને રવિવારે 10,150 થઈ ગઈ છે, જે આ પૂર્વે શનિવારે 9,177 હતી. ચિંતાની વાત એ છે કે રાજ્યમાં કોરોનાને કારણે થતા મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે રાજ્યમાં 8 કોરોના દર્દીઓના મોત થયા છે, 2 અમદાવાદ, 2 રાજકોટ, 2 ભાવનગર અને 1 વડોદરામાં, જ્યારે કે 1 મોત તાપીમાં નોંધાયું છે. આ શહેરોમાં રાજ્યના કુલ કોરોના કેસોના 50% કેસો નોંધાયેલા છે. રાજ્ય સરકારના આંકડાઓ અનુસાર રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 63,610 થઈ ગઈ છે, જ્યારે કે 83 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જેમાંથી 23 દર્દીઓ રવિવારે નોંધાયેલા છે. રવિવારે અમદાવાદ શહેરમાં 3,264 કેસ નોંધાયા છે, જે રાજ્યમાં સૌથી વધારે છે, જ્યારે કે સુરતમાં 2,464 કેસ, વડોદરામાં 1,151 કેસ નોંધાયેલા છે. ઉત્તરાયણ બાદ શહેરમાં ટેસ્ટિંગ માટેના કેન્દ્રો પર લોકોની લાંબી કતારો જોઈ શકાય છે. તબીબોને ચિંતા છે કે ગુજરાતમાં જે રીતે કેસો વધી રહ્યા છે, એ જોતા ડેલ્ટા વેરિયન્ટનું સંક્રમણ ઝડપથી વધી શકે છે અને પરિસ્થિતિ ગંભીર બની શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રવિવારે વધુ 4 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યા છે, જેમાં થલતેજ, ઘાટલોડિયા, બોપલ અને સેટેલાઇટ વિસ્તારો સામેલ છે, જ્યારે કે અગાઉ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર 14 જેટલા વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ફ્રી ઝોન જાહેર કરાયા છે. શહેરમાં કુલ કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 167 થઈ ગઈ છે.